విశ్వాని దేవ సవితర్ దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ. నమస్కార్ సభాపతి దీననాథ్ శర్మాజీ, సంవాహక్ ప్రజాపతి సాహెబ్, ఇక్ పితామహ ఏవా ప్రజాపతి సాహెబ్, బంధువర్త్ దిలీప్భాయ్, రాఠవా సాహెబ్, మహేంద్రభాయ్, మంజులాబెన్, పంకజ్, సౌ మిత్రో, నవోదిత అధ్యాపకో, પ્રણામ. મારો આજનો વિષય જેના માટે છે એ બધા છેલ્લી હરોળમાં છે. ઉત્તર ગુજરાતમાં બોલાતા ગુજરાતી શબ્દો ઉપર હેમચંદ્રાચાર્યજીએ રચેલા અભિધાન ચિંતામણી કોષનો સીધો પ્રભાવ. બરાબર સાંભળજો ફરી વાર એકવાર મિત્રો, તમારા ઉત્તર ગુજરાતમાં, તમારા એવું નથી કહેતો, મારા પણ, આપણા ઉત્તર ગુજરાતમાં બોલાતા જે ગુજરાતી શબ્દો છે, અહીંયા ઢગલાબંધ ગ્રંથો મુનિવર્યએ લખ્યા છે, સિદ્ધ હેમને સ્પર્શ કરવો એ થોડું કાઠિન્યપૂર્ણ બને, પણ વારંવાર મારું આ સાતમું આઠમું પેપર છે, આ વખતે એવું વિચાર્યું કે આ વિદ્યાર્થીઓને સૌથી પહેલાં તો શબ્દકોશથી પરિચિત થવું જોઈએ. કેટલા કેટલા શબ્દકોશ સંસ્કૃતમાં છે તો વૈદિક નિઘંટુથી શરૂ કરીએ આપણે. અત્યારે હાલ તો તમારી પાસે ઢગલાબંધ ઓનલાઈન તમારા મોબાઈલમાં પણ સ્ટોર કરી શકાય એવા શબ્દ કલ્પદ્રુમ, વાચસ્પત્યમ, વીએસ આપટેથી શરૂ કરીને અમરકોશ, ઢગલાબંધ કોશ છે હાલ, પણ એ ઉપરાંત બીજા બે ગ્રેટ માણસોને પણ આ ક્ષણે યાદ કરવા પડે. અને એ બે ગ્રેટ માણસો એટલે એક જ્યોર્જ ગિયર્સન, કે જેણે 1898થી 1930 સુધી લગભગ 40-45 વર્ષ દરમિયાન એક સર્વે કર્યો, લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા. ભારતભરના તમામ પ્રાંતોની ભાષાનો અભ્યાસ કર્યા પછી એમાં કયા શબ્દો તદ્ભમ, તત્સવ વગેરે વગેરે મિલતા જુલતા છે એવો ગ્રેટ અભ્યાસ કર્યો. એ પણ ઓનલાઈન PDF મળે છે, મેં ડાઉનલોડ કર્યો છે, જોઈએ તો કહેજો, આપીશું. 21 વોલ્યુમ છે, 21 વોલ્યુમ્સ. એ ઉપરાંત બીજા એક ગ્રેટ માણસને યાદ કરવા પડે, RL ટર્નર. એમણે એક કમ્પેરેટિવ સ્ટડી, એવું નહીં પણ એક કમ્પેરેટિવ ડિક્શનરી ઓફ ધ ઇન્ડો આર્યન લેંગ્વેજીસ, ભારતભરની બધી ભાષાઓમાં બોલાતા પ્રાંતીય અને સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અપભ્રંશ બધા જ શબ્દોનો કમ્પેરેટિવ સ્ટડી કર્યો છે. ગજબનું કામ છે. એટલે સૌથી અગત્યની વાત, આપણી પાસે હાથ વાગા શું છે તો આચાર્યજી છે. આપણે ભણીએ છીએ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં, તો આ કોષ તો આપણા ખિસ્સા કોષ રૂપે હોવો જોઈએ. મેં હમણાં જ દિલીપભાઈને વાત કરી કે એક જૈન ટ્રસ્ટે આ કોર્સને વિનામૂલ્યે તમારા માટે પ્રકાશિત કર્યો છે અને સરસ્વતીમાં મળે છે, હમણાં હું ગયો તો જાણી લીધું. એ તમે હવે દિલીપભાઈની જવાબદારી છે કે એ તમારા સુધી પહોંચાડે. બહુ સુંદર કોર્સ છે અને એનો મેં આમાં મેક્સિમમ ઉપયોગ કર્યો છે. જૂનો કોર્સ તો છે જ છે, પણ ઉત્તર ગુજરાતમાં જે શબ્દો બોલાય છે એમાં ગુજરાતી શબ્દો જે છે એ કયા ગુજરાતી શબ્દો સીધા જ સંસ્કૃત શબ્દો છે જે તમે આજે બોલો છો, એમાંથી કેટલા એવા શબ્દો હશે. હમણાં મણિદાદાને મેં વાત કરી કે ખબર નહીં હોય તમને, હું બોલીશ તો પણ તમને સમજાશે નહીં કે આ કયો શબ્દ છે, શેના માટે વપરાય છે. એવા શબ્દોનું પણ આચાર્યજીએ સરસ સંસ્કૃત કર્યું છે. ક્યાંક એમણે નવા શબ્દો ઉમેર્યા છે. મજાની વાત એ છે, બેન અહીંયા કમ્પેરેટિવની ઈચ્છા રાખતા હોય છે એટલે હું કહું કે અમરકુશમાં ન હોય, શબ્દ કલ્પદ્રુમમાં ન હોય એવા શબ્દો પણ પાછળથી અભિધાન ચિંતામણી કોષમાં ઉમેરાયા છે અને એ આ આચાર્યજીનું સ્વયંનું પ્રદાન છે. એમણે સંસ્કૃતને બેઝ બનાવીને આવા શબ્દો ઉમેર્યા છે. વધારે સમય ન લેતા સીધે સીધા, હા, હવે આ કાર્ય થયું ક્યારે, તો 1150થી 1199 સુધી સિદ્ધરાજ જયસિંહજી રાજ્ય કરતા હતા અને ત્યાર પછી 1199થી લગભગ 1230 સુધી કુમારપાળજીએ રાજ્ય કર્યું. કુમારપાળ પરમ આર્હત કહેવાયા. બીજા બે બિરુદ પણ એમને મળ્યા. એ બે મારી વારક
અને વ્યસન વારક, હિંસા છોડાવી દીધી, વ્યસનોથી મુક્ત કરી દીધા, એ બે આવા જેને કહેવાય કે વિશેષ સન્માન પણ આ કોષમાં નોંધાયા છે. એટલે આ કોષ સંપાદિત ઘણા સમયથી થતો હશે, પણ પ્રગટ થવાનો એનું કાર્યકાળ એ લગભગ 1216 હશે એવું આચાર્યજી સ્વયં એટલે કે હેમચંદ્રજીએ થોડુંક ટાંક્યું છે અને પછીના જૈન મુનિઓએ, જૈન સૂર્યોએ એમાં લખ્યું છે. આપણે સીધા શબ્દો ઉપર શરૂ કરીએ. કયા કયા આવા શબ્દો છે કે જે ઉત્તર ગુજરાતમાં બોલાય છે અને વળી પાછા બીજા પ્રદેશમાં બોલાતા નથી? છે તો થોડા અંશે જ, અલ્પાંશે છે. સૌથી એક આપણે અકારાદિક્રમે જઈશું, 35 શબ્દો છે, બહુ નહીં લઉં સર, પણ લગભગ 35 વર્ડ્સ લીધા છે. કરવા બેસીએ તો ઢગલાબંધ થાય, 100 વધારે થાય, પણ એકદમ ટિપિકલ જેને કહેવાય કે હમણાં હું એક સીધો શબ્દ બોલું કે ઓતરંગ. કોઈને ખબર પડે છે ઓતરંગ શું કહેવાય? નથી, હા, વી ડોન્ટ નો અબાઉટ ઓતરંગ. એ પર્ટિક્યુલર એવો શબ્દ છે, જ્યારે ઘર બનતું ત્યારે, આજે RCC છે, પહેલાં બંને કમાડ ખુલે, એ કમાડ પરની ઈંટો કે માટીનો ગાર નીચે ન પડી જાય એના માટે, યસ, એક છોકરાને ખબર છે, એને ઉપર લાકડાનું પાટિયું મૂકવામાં આવે એને ઓતરંગ કહેવાય. એના માટે પણ સીધે સીધો સંસ્કૃત શબ્દ છે ઉત્તરંગમ, પાછો નપુંસક લિંગ સાથે છે. હવે એ શબ્દ પરિવર્તિત થયો છે, સૌરાષ્ટ્રમાં એને દાબણિયું કહેવાય છે સાહેબ, ઉપરથી દબાવી રાખે એટલે દાબણિયું, બરાબર. કેટલાક એને ઢાંકણિયું એવો શબ્દ કહે છે, ઢાંકી રાખે છે. તો આ એક જ છે, આપણે પહેલેથી શરૂ કરીએ. એક અડતો શબ્દ છે, અડતો, બહેનોને ખબર હોવી જોઈએ, હા, અલતો. એ અલગ, એ સીધો સંસ્કૃત શબ્દ છે. જુઓ વર્ણ આ કેવી રીતે બને છે એ પણ તમને કહેવું જોઈએ કે ભાષા વિજ્ઞાનનો નિયમ છે, ગિયરસનને વાંચવા પડે થોડાક. તો ભાષા વિજ્ઞાનમાં વર્ણ વ્યત્યય, વર્ણ પરિવર્તન, વર્ણ આગમ, વર્ણ લોપ, વર્ણ વિકાર અને સ્થાન ફેર થાય એટલે શબ્દો ઉપર નીચે થાય, અનો ઉ થાય, ઓ થાય. આપણે જુઓ અહીંયા આપણે વસંત કહીએ છીએ, પણ ત્યાં બંગાળમાં બસંત કહે છે, હિન્દીમાં પણ બસંત વપરાય છે. તો એવી રીતે શબ્દો બદલાતા રહે છે, પણ એનો જે બેઝ છે, અર્થનું સામ્ય, એની શબ્દ છટાનું સામ્ય, એ યથાવત સંસ્કૃત જ છે, એ અગત્યનું છે. તો આ અડતા શબ્દ માટે હું વધારે ડિસ્ક્રિપ્શન નહીં કરું, સીધો અલક્ત શબ્દ છે સંસ્કૃતનો, એના પરથી આ સીધે સીધો શબ્દ અડતો આવી ગયો છે. આ અડતો એટલે શું? પાર્વતી કાલિદાસે પણ આનો ઉલ્લેખ કર્યો છે, હા, એવું નથી, પણ આ અલક્ત શબ્દ અડતો, અને પછી એક સાવ સીધો સંસ્કૃત અરે ગુજરાતી શબ્દ અસેરિયો એવું પણ કહેવાય છે ઉત્તર ગુજરાતમાં, એ ત્યાં સુધી પહોંચ્યો. જે લાલ રંગનો હોય છે એ હાથે કે પગે મહેંદીના સ્થાને ઉપયોગમાં થતો એક સમયે, એને અડતો કહે છે. બીજો શબ્દ છે અળસી, અત્યારે આયુર્વેદિક, હા, બધા જાણે છે. તો એ અળસી માટે પણ સ્વામી આપણા આચાર્યજીએ સીધો અતસી, ત્રણ શબ્દો છે, ઉમા, ક્ષુમા અને અતસી, શ્લોક નંબર 1179, બધા શ્લોક નંબર સાથે છે. ક્યાંય કોઈ એક પણ વસ્તુ તમને જોવી હોય તો એકદમ થરલી, સીધી, ઓથેન્ટિસિટી વાળી છે. એટલે આ અતસીમાંથી કાલાંતરે જુઓ, બીજો એક પણ બાબત આપણે ધ્યાન લેવા જેવી છે કે આપણે લખતા લખતા ઘણીવાર વાંચી નથી શકતા કે આ શું વંચાય છે. લ એવું કર્યું હોય લહિયાઓ એ, કારણ કે હસ્તપ્રતનો જમાનો હતો, તો એ ત જેવો લાગે તો તને જગ્યાએ લ થઈ ગયો હોય, તો અતસી, એક્ઝેક્ટ શબ્દ અતસી છે, એ અલસી પણ બની ગયો હોય. આગળ જોઈએ આદુ, તમે દૈનિક ઉપયોગ કરો છો, સીધો સંસ્કૃત શબ્દ છે આદ્રકમ, લિંગ પણ યથાવત જાણવી રહ્યું છે, આદુ કેવું, નપુંસક લિંગ. તો ધીરે ધીરે એનું એક બીજું નામ, સંસ્કૃત નામ છે જે બીજા કોષોમાં મળે છે, શૃંગ વૈરકમ. શૃંગ એટલે એને નાના નાના સિંગડા, હવે જ્યારે તમે ખોલીને ગાડો ને તો આમ ઉપર ઉગેલા હોય છે. તો આ મજાનો શબ્દ પણ આપણો ઉત્તર ગુજરાતમાં બોલાતો આદ્રકમ શબ્દ એ સીધો આદુ બન્યો. ત્યાર પછી આરી, કાપકૂપ કરવા માટે આપણે કરીએ છીએ, એ એના માટે પણ કોષમાં બે શબ્દો છે, આરા અને ચર્મ પ્રભેદિકા, કશું કાપવા માટે. ધીરે ધીરે પહેલા ચર્મ ઉદ્યોગમાં એનું સ્થાન હતું, કેમ તો કે છે એ કપા કાપવામાં ચીરવામાં અઘરું હતું, પણ પછીથી એ બધે જ ઉપયોગમાં કોમન થયું અને મૂળ શબ્દ છે આરા.
આપણે આકારાંત સ્ત્રીલિંગ શાલા વગેરે જાણીએ છીએ, એના પરથી નદી જેવું રૂપ બની ગયું ધીરે ધીરે આરી. અને આપણને જે નપુંસકલિંગ હોય ત્યાં લૂ લગાડી દેવું તો સ્વાભાવિક થઈ ગયું છે, એટલે એ વર્ણ પરિવર્તન થતું જ રહે. એક શબ્દ છે ઉજાગરો. ક્યાં ઉજાગરા કર્યા છે? હવે ઉજાગરા માટે પણ એમણે 5-6 શબ્દો આપી દીધા છે. એક સીધો જ ખાલી અંદર ઉજ ઉમેરાયો છે. તો જાગરિયા, સ્યાદ જાગરણમ, જાગરા, જાગરોપી, એમ 5 શબ્દો આપ્યા. એમાંથી સીધે સીધું ઉજાગરો શબ્દ બન્યો. તો જાગરા શબ્દ પણ યથાવત છે અને એમાંથી એક ઉજ ઉમેરાયો અને જાગરો એવો પણ શબ્દ છે તો એ આગળ ઉમેરાયો એટલે ઉજાગરો થયો. હવે આપણને ખબર નથી કે આ ઉજાગરો કર્યો એ શબ્દ આપણે ગુજરાતી બોલીએ છીએ, પણ એ પ્યોર સંસ્કૃત શબ્દો છે. એટલે આ નવી પેઢીએ શબ્દકોશોથી સતત પરિચિત રહેવું. ત્રીજો એરંડો. તમે જુઓ સૌરાષ્ટ્ર વગેરેમાં એને દિવેલા કહેવાય છે, પણ આપણે બધા એરંડાનું ખેતર જાણીએ જ છીએ. તો એ એરંડ એ સીધો શબ્દ છે, એમાંથી આવી ગયો એરંડો. ઓશિકુ. ઓશિકુ માટે ઉપધાન શબ્દ અમરકોશમાં છે, પણ આચાર્યજી એક સરસ શબ્દ વાપરે છે ઉત્શીર્ષકમ, જેનાથી માથું ઊંચું રહે એવું એક સાધન ઉપકરણ એટલે ઓશિકુ. હવે એમાંથી ઉત, તમે તમારી સામે શબ્દો રાખો તો ઉ અને ત, ઉત્ત શીર્ષકમ, ડબલ ત છે, એક અડધો છે, કાકો છે, એ નજીક આવી જાય લૈયાના હાથમાં સહેજ, એટલે ઉત્તમાંથી સીધો અ બની જાય. અને અને ઓકાર લગાડી અને કાલાંતરે શ તો એમ જ રહ્યો, ક પણ એમ જ રહ્યો, ઓશિકુ એવો શબ્દ બની ગયો. તો આ ઓશિકુ એ શબ્દ પ્યોર સંસ્કૃત શબ્દ છે. હા, વર્ણ વ્યત્યય વર્ણ પરિવર્તન એ થયું છે. ઓછાળ. હા, ઓછાળ ઓઢવા માટેનો આ ઓછાળ પણ સંસ્કૃત શબ્દ છે. એના માટે 5 શબ્દો આપ્યા છે. ઉત્તર છાદા, ઉપર ઓઢવા માટેનું વસ્ત્ર. પ્રચ્છદ પટ, નીચુલ, નીચુલકમ અને છાદયતી, તું જે છવાઈ જાય છે તેવું, ઉપર છવાઈ જાય છે તે, એનું નામ ઓછાળ. જુઓ તમે બરાબર ધ્યાનથી જોતા જઈજો, પેલામાં પણ ઊ શબ્દમાંથી ઊ થતો જાય છે, અહીંયા પણ ઊમાંથી ઊ થતો, ઓશિકામાં પણ ઊ હતું બરાબર, તો ઉત શીર્ષકમમાંથી ઊ થઈ ગયો, અહીંયા પણ ઓછાળમાં ઉત્તર શબ્દ છે એનો ઊ થયો. એટલે કેટલાક વર્ણોમાં આવું સાર્વત્રિક અને સામાન્ય પરિવર્તન ઊનું ઊ થતું હોય એવું પણ જોવા મળે છે. ઓતરંગ, એની વાત આપણે હમણાં જ કરી દીધી કે જે દ્વારની ઉપર હોય છે, એના માટે સીધો શબ્દ ઉત્તરંગમ, લિંગ પણ જાળવી રાખ્યું છે. હજુ આગળનો એક શબ્દ જોઈએ, કમાળ. માધવી ભાસે પણ આ શબ્દ ભરત અને રામના વિલન વખતે પ્રતિમા નાટકમાં લખ્યો છે. વક્ષ પ્રસારય કવાટ પુટ પ્રમાણમ, કે છે હે પ્રિય ભાઈ, તું તારા બે હાથ પ્રસાર, મારે આજે તને આલિંગન આપવું છે. તો ત્યાં કવાટ શબ્દ છે. એ જ કવાટ શબ્દ તમે જુઓ કોશમાં બધેથી ચાલતો ચાલતો આવ્યો, પણ એમાં કુવાટ એવો શબ્દ પણ છે, અને એમાંથી ઊ નીકળી ગયો અને વનો બ થઈ ગયો, એટલે સીધો કમાટ કબાડ થયો, અને પછી બનો પફ બભમાં એક જ વર્ણ હતો એટલે વર્ગ એ ચેન્જ થયો, એટલે બનો મ થયો, સીધો શબ્દ બન્યો છે કમાડ. હવે આપણને ખબર નથી કે આ કમાડ શબ્દમાં સીધી સંસ્કૃતની અસર છે, તો કમાડ પણ એવી રીતે. કારેલું અથવા કારેલીનો વેલો, પ્યોરલી સંસ્કૃત છે. કારવેલ્લમ, યસ, કારવેલ્લો શબ્દ છે જ. તો કેટલા બધા શબ્દો એવા છે કે જેને આપણે જાણીએ છીએ પણ ખબર નથી કે આ ડિક્શનરી મિનિંગ એક્ઝેક્ટ છે. એક્ઝેક્ટ ખરજવું, આપણે કોઈક એવો ચામડીનો ડાઘ થાય છે કે જે મળતો નથી, વારંવાર એને ખરજ ખરજ કરવા પડે છે, તો એના માટે 3 શબ્દો આપ્યા છે. એક કંડુ, પણ સાહેબ નથી નહીતર તરત મજા પડી જાય, કે એમને એક પ્રિય શ્લોક છે શાકુંતલનો, હરણ એટલે હરણી, માદા હરણી ની આંખમાં પેલો હરણ. હા બિલકુલ, એ કંડુયમાન શબ્દ ત્યાં છે. ખંજવાળવું, તો કોઈ શિંગડાની અણીથી કોઈની આંખમાં ખંજવાડે, કેટલો બધો અત્યંત આત્યંતિક ભાવ હોય કે આ વગાડશે કે આંખ ફોડશે નહીં, એમ ત્યાં એ કંડુય શબ્દ છે. પણ કાલાંતરે એ કંડુય શબ્દ ધીરે ધીરે અને આ આચાર્યજીમાં મળે છે, એનું નામ સીધું જ એમણે ખરજુ એવો શબ્દ વાપર્યો છે સાહેબ, ડિક્શનરી મિનિંગ ખરજુ, અને આપણામાં ધીરે ધીરે એ ખરજુ
ખરજવું એ રીતે શબ્દ પ્રગટ થયો. આગળ શબ્દ જોઈએ ઝડપથી, ખસ, જે ગડગુમડ થાય છે ને એ ખસ શબ્દમાં સીધા જ છે. જુઓ એમાં પણ એમણે લખ્યું છે પામા, કચ્છું, વિચર્ચિકા જેમાં ચરવણ થાય, અને ખસહા એવો શબ્દ કહી દીધો. તો એ મતલબ ડિક્શનરી મિનિંગ છે. તો એમ આ પણ સીધો શબ્દ છે, ખસ થાય છે એ સંસ્કૃત શબ્દ છે. ખડું, ખેડૂતોના દીકરા દીકરીઓ છે જ, એ ખલે કપૂત ન્યાય પણ છે. ખલે કપૂત ન્યાય એટલે શું? ખળામાં કબૂતરો એક સાથે નથી ઉતરતા, પહેલું એક ઉતરે પછી બીજું ઉતરે પછી ત્રીજું ઉતરે. વ્યાકરણમાં આ ન્યાય લાગુ પડે. કર્તા, ક્રિયાપદ, પછી બધી વિભક્તિઓ આવે, ત્રીજી, ચોથી, પાંચમી, અને પછી આખી વાક્ય સંરચના ઘટે. તો એ ખળું શબ્દ છે એના માટે પણ ડિક્શનરી મિનિંગ સીધો જ શબ્દ છે. ખલમ, લિંગ પણ બરાબર જળવાય છે. ખલહ નહીં, હં, ખલ એટલે પાછો દુર્જન શબ્દ થઈ જાય. વિસર્ગ અને અમ બેમાં બરાબર ધ્યાન રાખવું પડે. આગળ ખાંડ, આપણે બાપરે શર્કરા તો બધા જાણે છે, સાકર બધા જાણે છે, પણ ખાંડ શબ્દ પણ સીધો ખંડ શબ્દ છે. એના માટે એક બીજો શબ્દ ડિક્શનરીમાં છે, મધુધૂલી, મધુની ધૂલી. હવે તમે જુઓ પેલા કંટ્રોલ આપણા ત્યાં હોય છે ને ઉત્તર ગુજરાતમાં સસ્તી અનાજની દુકાન, એમાં ખાંડ એકદમ કેવી હોય છે? ભૂક્કો. એને એક આખી કેટલાક એક જ્ઞાતિઓમાં એના માટે એક બીજો શબ્દ પણ છે. શું છે? બોરું. હજુ એક છે, યસ, મોરસ. એ મધુધૂલીમાંથી મોરસ બને છે. તો મોરસ એ મધુધૂલી શબ્દનું ધીરે ધીરે બદલાયેલું સ્વરૂપ છે. એટલે ખાંડ માટે ખંડ અને મધુધૂલી તો એ મોરસ. એ ગો શબ્દ છે, ખબર છે ને? ગો પ્રાણીનું નામ છે. હા, હવે બરાબર. આ પાટલા ગો, ચંદન ગો વગેરે વગેરે એ વેરાયટી છે. હવે ગો માટે પણ મિત્રો ડિક્શનરી મિનિંગમાં સીધો જ અર્થ છે, ગોધા. તો ક્યાંક ધા જતો રહ્યો, સીધો ગો બન્યો, અપભ્રંશ, ઘનો ગ થયો, ક ખ ગ ઘ, એટલે ગો થઈ ગયો. અને ક્યાંક ધ અને ઘ ખબર ના પડી એટલે ધની જગ્યાએ ગો એવો શબ્દ પ્રચલિત થઈ ગયો. પણ આ એ સંસ્કૃત શબ્દ છે. ચડું, ચડું કરવું, ખબર છે કોઈને? હોય જ ને. હા, વાળું કર્યા પછી આંગળીઓની, ચાર આંગળીઓના આગળના સંપુટથી તમે તમારા ઓષ્ઠ વગેરે પ્રક્ષાલિત કરો છો અને મુખને સાફ કરો છો, એને આપણે ચડું કર્યું કહેવાય. બીજા પ્રાંતોમાં શબ્દ નથી, હો, ડિક્શનરીમાં, બીજી ડિક્શનરીમાં, અમરકોશ વગેરેમાં પણ જોયું નથી. આ ચડું, જો બેનો ચિંતામાં હશે કે આ ચડું શું છે, પાછો હું રૂ બોલું તો મિનિંગ બદલી જશે, ચરું કહીશ તો જુદું થઈ જશે, એ જુદો અર્થ. પણ અહીં ચડું માટે સર અમને ચાલુ હો અને ચુલુકા એવા બે ડિક્શનરી મિનિંગ છે. મજાનો કોર્સ છે અભિધાન ચિંતામણી કોર્સ. મેં પણ આટલા વર્ષે પહેલી વાર થરલી આખો જોયો, 15 દિવસ આખી આખો જલસા પડી જાય. અને એટલું સરળ સંસ્કૃત છે અનુસ્તુપમાં કે તમને પ્રત્યેક શબ્દ એક પછી એક પછી દેખાવા માંડશે. ચૂલો, ચૂલો સળગાવો છો, કર્યો બપોર થઈ, તો એ ચૂલા માટે પણ સીધો જ શબ્દ છે, પુલ્લિંગ છે, ચૂલહા. અને એક શબ્દ છે ચુલ્લી, એમાં ઇકોણસી સંધિ થઈ છે એટલે બંને આપ્યા છે આચાર્યજીએ કે રસોઈ પણ થાય ચુલ્લી હી, ચુલ્લી બંને પણ છે. તો આ પણ એક સરસ મજાનો સીધો અર્થ છે. છીંક આવવી, તમને જે છીંક આવે છે આપણને એમ થાય કે છીંકનું સંસ્કૃત, સંસ્કૃત છીંક શબ્દ છે એટલે છીંક એ સંસ્કૃત શબ્દ છે. હા, તો સીધો શબ્દ એના માટે આપ્યો છે એમણે. એક આપ્યો છે ક્ષુત, ક્ષુતમ, અને પછી છીક્કા, સ્ત્રીલિંગ આકારાંત, છીક્કા. તો એ છીક્કા ધીરે ધીરે આકારાંત બોલવાની ટેવ જતી રહી છે. તમે આમ પણ જુઓ ભાઈઓના નામમાં આકારાંત નહીં હોય, ક્યાં છે, જેમ મનીષા, કવિતા, રમીલા બરાબર બધા હોય, પણ ભાઈઓના નામ આકારાંત ઓછા હશે. તો એ છીક્કા શબ્દ છીંકનો સીધો આપણો મૂળ બેઝ છે. એક જળો નામનું જંતુ છે, જળો ક્યાં હોય? પાણીમાં હોય. યસ, ગાય ભેંસ બળદ જ્યારે પીવા જાય ત્યારે એને ચોંટી જાય, તો એ અને પછી લોહી ચૂસે. જો એના માટે 5 શબ્દો છે, જલાઉ કસમ, જલાલોકા, જલમાં આલોક એટલે બરાબર ભળેલી, જલુકા, જલૌકા, જલસર્પિણી, અને છેલ્લું રક્તપા, લોહી પીવાવાળી. તો એમાંથી આપણે જલો શબ્દ છે એ જલઉમાંથી સીધો ક
નીકળી ગયો અને જલોમાં લનો અળ થયો, જળો શબ્દ ધીરે ધીરે પ્રચલિત થયો. જાયફળ, જુઓ તમે કેટલા બધા નવા શબ્દો જાણવા મળે છે કે આ સંસ્કૃત શબ્દો છે. આપણે માનીએ છીએ કે આ ગુજરાતી નથી, ગુજરાતી સંસ્કૃત શબ્દો છે. જાતિ કોષમ, જાતિ ફલમ, આ બે એના નામ છે. અને જાયફળ એમાંથી બનેલો શબ્દ છે સીધો જ સંસ્કૃત. ઝાપટું, વરસાદનું ઝાપટું, હવે એ સંસ્કૃત શબ્દ છે. ઝંઝા એવો શબ્દ આપ્યો છે આચાર્યજીએ. અને ડિક્શનરી મિનિંગ અમરકોશમાં બી છે, શબ્દ કલ્પદ્રુમમાં બી છે, બધા મોબાઈલમાં છે અત્યારે, જોવા હોય તો બતાવીશ. એટલે તમે ડિક્શનરી મિનિંગને જાણો તો મેક્સિમમ આચાર્યજીનો પ્રભાવ આ પ્રદેશમાં કેટલો મહદ હશે, એમની શિષ્ય મંડળી કેટલી વ્યાપક હશે, એમના જે બધા આશ્રય સ્થાનો, ઉપાશ્રય આપણે કહીએ છીએ, તે કેટલા પ્રખર અને ધગધગતા, મતલબ કે જેને કહેવાય કે વિદ્યાથી પરિપૂર્ણ હશે. પૂર્ણ કરીએ સર. થૂંક શબ્દ છે, એમાં થૂતકાર, તાળું, તાંદલ, જો તુવર, તુવર માટે સીધો શબ્દ છે મિત્રો, ખેતરમાં થાય છે તુવરી, એમાંથી ઈ નીકળી ગયો. છેલ્લે બે શબ્દો કહી દઉં કે તમે જે વડા બનાવો છો ને એના માટે પણ એ સંસ્કૃત શબ્દ છે વાલુકાહા. અને છેલ્લે બે શબ્દો, એક હેડકી આવે છે ને તમને, એનું નામ પણ હક્કા છે, અને એના પરથી શબ્દ બન્યો હેડકી. અને જે વઘાર તમે કરો છો એનું એ માટે સંસ્કૃત શબ્દ છે હિંગુ, એના પરથી શબ્દ બન્યો હિંગ. તો અથી હ સુધી ઘણા શબ્દો છે, પણ 35 જ લીધા છે. અંત તો ગતવા એમ કહેવું છે કે આચાર્યશ્રીનો એટલો મોટો પ્રભાવ હતો કે એમણે જે શબ્દો સંસ્કૃત હતા અને જેનાથી લોકો અપરિચિત હતા એને અભિધાન ચિંતામણીના કોષ સ્વરૂપે મૂક્યા. ક્યાંક કોઈક જગ્યાએ મેં તમને કીધું એમ ઉત્શીર્ષકમ જેવા નવા શબ્દોનું પણ એમણે પ્રાદુર્ભાવ કર્યો. અને આ જોતા આપણે એવું કહી શકીએ કે ઉત્તર ગુજરાતમાં બોલાતા મોટા ભાગના શબ્દોમાં સંસ્કૃત સીધે સીધું પ્રભાવિત છે, અથવા એ ગુજરાતી શબ્દો પર અભિધાન ચિંતામણી કોષનો સીધો પ્રભાવ છે. અસ્તુ, નમો નમઃ.